હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી રસોડુમાં તમારું સ્વાગત છે અને હું છું પલક. આજે આપણા રસોડે સરસ મજાની ભેળ બનવાની છે, જેનું નામ છે રાજસ્થાની ભેળ, જે આપણને શીખવવાના છે જલ્પા અંબાણી. આવો એમને બોલાવી લઈ. કેમ છો જલ્પાબેન? બસ મજામાં. કેમ છો? એકદમ મજામાં. ગુજરાતી રસોડુમાં તમારું સ્વાગત. થેન્ક યુ. તો આજે અમારા દર્શકો માટે તમે એક સરસ મજાની રાજસ્થાની ભેળ લઈને આવ્યા છો, તો એના માટે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈએ? એના માટે આપણે પલાળેલા પૌવા છે, સમારેલી ડુંગળી છે, સમારેલા બટેટા છે, દાડમના દાણા છે, સમારેલી કાકડી છે, સમારેલું એપલ છે, ટમેટા છે, કાચી કેરીનું છીણ છે, નાયલોન સેવ છે, સમારેલી કાચી કેરી છે, આદુ અને મરચાંની પેસ્ટ છે, ચાટ મસાલો છે, ખાંડ છે, મીઠું છે, લીંબુનો રસ છે અને તેલ છે. ઓકે, તો સરસ મજાની રાજસ્થાની ભેળ બનવાની છે, જેના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે જોઈ લીધા. હવે બનાવવાની શરૂઆત કરીએ? ચોક્કસ. તો સૌથી પહેલા શું કરવાનું? સૌથી પહેલા આપણે પેનની અંદર તેલ મૂકીને એક વઘારે તૈયાર કરીશું. ઓકે, ગેસ ચાલુ કરીએ, તેલ ગરમ કરવા મૂકીએ. આની અંદર આપણે લગભગ 2 ચમચી જેટલું તેલ મૂકીશું. તેલ આપણું ગરમ થાય એટલે આદુ મરચાંની પેસ્ટ છે એ સાતળીશું. આપણે ભેળ બનાવવાના છે, પણ જનરલી ભેળમાં બહુ બધી અલગ અલગ જાતની ચટણીનો ઉપયોગ થતો હોય છે, પણ આમાં આપણને કોઈ ચટણીની જરૂર નથી. કોઈ ચટણીની? હા. અને ભેળમાં મમરાનો ઉપયોગ થતો હોય છે. અત્યારે આપણે પૌવા લીધા છે. પૌવાનો લીધા છે. એ આ લાઇટ ડિનરમાં સાંજે અત્યારે ગરમીની સિઝન છે અને કોઈને હેવી ડિનર ન ફાવે, તો આ જ રીતે બધા હેલ્ધી ઇન્ગ્રેડિયન્ટ્સનો યુઝ કરીને આપણે સરસ મજાની ફ્લેવરફુલ ડિશ તૈયાર કરી શકીએ. બરાબર છે. અને જે લોકો ડાયટ કરતા હોય એ લોકો માટે પણ બહુ સારું ઓપ્શન છે. અને આની અંદર આપણે બીજી બધી ઘણી બધી ફ્લેવર એડ કરી રહ્યા છીએ, તો એનો ટેસ્ટ પણ એટલો સરસ આવે છે. આપણું તેલ ગરમ ના થઈ ગયું છે. લગભગ આની અંદર આપણે 2 ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ છે એ નાખીશું. આ તમે તીખાસ પ્રમાણે ઓછા ઓછી એડ કરી શકો. લગભગ 1 મિનિટ જેવું આપણે સાતળી લઈશું. આદુ અને મરચાંની પેસ્ટ સતળાઈ ગઈ છે. હવે આપણે એની અંદર મીઠું એડ કરીશું. બે ચમચી જેટલી આમાં આપણે ખાંડ નાખીશું. આ પણ તમે તમારા ફેમિલીના સ્વીટનેસ પ્રમાણે આમાં એડ કરી શકીએ. સાથે આપણે 2 ચમચી જેટલો આમાં લીંબુનો રસ એડ કરી દઈશું. બધાને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ. ગેસની ફ્લેમ આપણે હવે ઓફ કરી દઈશું. ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે આને હલાવી લઈશું. આપણો આ જે વઘાર છે એ રેડી થઈ ગયો છે. એને આપણે 1 મિનિટ માટે ઠંડુ થવા દેશું. ઓકે. અને આપણે મિક્સિંગ બાઉલની અંદર જે બધી ભેળની સામગ્રી છે એને મિક્સ કરીએ. આની અંદર આપણે 2 કપ જેટલા પલાળેલા પૌવા છે એ એડ કરીશું. પૌવાને 3-4 વાર આપણે ધોઈ અને થોડી વાર એમ જ રહેવા દેવાના, જેથી સરસ છુટ્ટા બી થઈ જશે અને બરાબર પલળી પણ જશે. આ જે જાડા પૌવા આવે છે એ બટેટા પૌવા માટેના પૌવા છે, 2 કપ જેટલા આપણે પૌવા લઈ લઈએ. પલાળીને 10-15 મિનિટ રેસ્ટ આપવાનો છે, જેથી સરસ ડ્રાય થઈ જાય ને અને ભેળ માટેની આપણી જેવી એની કન્સિસ્ટન્સી જોઈએ છે એ મળી જાય. ત્યારબાદ આપણે એની અંદર ડુંગળી એડ કરીશું 2 ચમચી જેટલી. સમારેલા બટેટા છે એને એડ કરીશું. અને તમે સ્કીપ કરવા હોય તો જે ડાયટ ફોલો કરતા હોય એ લોકો સ્કીપ પણ કરી શકે છે. સમારેલા ટમેટા છે એ એડ કરીશું લગભગ 2 ચમચી જેટલા. વેજીટેબલ તમે તમારી ચોઈસ પ્રમાણે બતાવો છો કરી શકો. ભેળ એવી વસ્તુ છે કે જેમાં તમે જેવું બી વેરિએશન તમને જોઈએ એવા વેરિએશન તમે કરી શકો. આની અંદર સમારેલું એપલ છે એ એડ કરીશું. 2 ચમચી જેટલું આપણે એપલ લઈએ છીએ. સમારેલી કાકડી છે એ પણ આપણે 2 ચમચી જેટલી. બીટનો પણ તમે આમાં ઉપયોગ કરી શકો. કાચી કેરી છે એને પણ આપણે ઝીણી સમારી લીધી છે, એ લગભગ 3 ચમચી જેટલી આમાં એડ કરીશું.
આ કાચી કેરીની જે મેઇન ફ્લેવર છે જે આ બ્રેડને ટેસ્ટફુલ બનાવે છે એ આપણે 3 ચમચી નાખ્યામાં સાથે થોડું આનું છીણ નાખીશું જે ખટાશ લાવવામાં હેલ્પ કરશે આપણને ઓકે 1 ચમચી જેટલું આપણે છીણ એડ કરી દઈએ અને થોડો આપણે એને ફ્લેવર આપવા માટે ચાટ મસાલો યુઝ કરીશું બ્રેડ છે એટલે એકદમ ચટપટો ચટપટો લગભગ 2 ચમચી જેટલો ચાટ મસાલો નાખીએ બધી વસ્તુને આપણે એકવાર સારી રીતે મિક્સ કરી દઈએ આપણે જે તૈયાર કરેલો વઘાર છે એને આમાં રેડી દેશું હવે એને પણ આપણે બધી વસ્તુ સાથે બરાબર મિક્સ કરી દઈએ આ એક એવી ભેળ છે જેની અંદર આપણે કોઈ પણ ચટણીનો ઉપયોગ નથી કરી રહ્યા હા અને તીખાસ માટે પણ આપણે આદુ અને મરચાંની જ આમાં પેસ્ટ વાપરી છે તમારે વધારે તીખું જોઈએ તો તમે આમાં સમારેલા ઝીણા લીલા મરચાં છે એ પણ તમે આમાં એડ કરી શકો છો બરાબર આપણે આને મિક્સ કરી દઈએ આપણી ભેળ છે બરાબર મિક્સ થઈ ગઈ છે એને આપણે હવે સર્વિંગ પ્લેટમાં લઈએ હવે આપણે આની ઉપર ઝીણી સેવ છે એ નાખીશું થોડા આપણે દાડમના દાણા છે એ નાખીશું આની ઉપર આ તમે ઈચ્છો તો અંદર પણ નાખી શકો ભેળ બનાવતા ટાઈમે થોડા આપણે સમારેલા લીલા દાણા છે એ નાખીશું જો પ્રી પ્રિપરેશન કરેલી હોય તો એકદમ ફટાફટ બની જાય છે અને જાજો મિક્સ કરીને તમે રાત્રે ફટાફટ ડિનરમાં લઈ શકો આને આમાં તમે ઈચ્છો તો ઉપરથી પણ થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરી શકાય તો તૈયાર છે આપણી રાજસ્થાની ભેળ તો સરસ મજાની રાજસ્થાની ભેળ બનીને તૈયાર છે તમે પણ તમારા ઘરે ચોક્કસથી આ રેસિપી ટ્રાય કરજો અને અમને આ વિડીયોના કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી આ વિડીયોને લાઈક કરો શેર કરો અને જો હજુ સુધી તમે અમારી ગુજરાતી રસોડુની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો જલ્પાબેન તમે અમારા ગુજરાતી રસોડુના રસોડે આવીને સરસ મજાની રાજસ્થાની ભેળ અમારા દર્શકોને શીખવી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર જો તમે તમારી રેસિપી અમારા ગુજરાતી રસોડુના રસોડે બનાવવા ઈચ્છો છો તો અત્યારે જ તમારી રેસિપી અને તેના ફોટા અમને અમારા વોટ્સએપ નંબર 8238234001 પર મોકલી આપો અથવા તમે તમારી રેસિપી અમને ઈમેલ પણ કરી શકો છો અમારું ઈમેલ આઈડી છે recipe@gujaratirasodu.com